રાજકોટના ગોંડલમાં વીજ કરંટ બે બાળકોના મોત થઈ ગયા પરિવારજનો પીજીવીસીએલ પર બેદરકારીનો આક્ષેપ નાના સગપર ગામમાં ટ્રાન્સફોર્મર પાસે કરંટથી મોત થઈ ગયું વાડીમાં ખેતમજૂર પરિવારના બે બાળકોના મોત થયા છે સમગ્ર વિસ્તારમાં અરે રાઠી વ્યાપી ગઈ છે પરિવારજનોનો પીજીવીસીએલ પર બેદરકારીનો આક્ષેપ છે નાના સગપર ગામમાં ટ્રાન્સફોર્મર પાસે કરંટથી મોત થયું છે ખેતમજૂર પરિવારના બંને બાળકોના મોત થયા વલસાડમાં દમણ ગંગા નદીમાં બે લોકો તણાઈ ગયા કપરાડામાં મહારાષ્ટ્ર સરહદ પરના આસલોના ગામનો આ બનાવ છે ચેકડેમથી પસાર થતાં નદીનો પ્રવાહ વધી ગયો હતો ભોગ બનેલ ત્રણેય ઘરથી નાસિક કામ અર્થે જઈ રહ્યા હતા અને અચાનક તેઓ તણાવવા લાગ્યા કેમ કે દમણ ગંગા નદી હતી અને દમણ ગંગા નદી જે છે એ આસ આસલો ગામ જે છે એની નજીકથી ચેકડેમ જે પસાર થાય છે ત્યાં અચાનક તેનો પ્રવાહ વધી ગયો જેથી ત્રણે લોકો ઘરેથી નાસિક જવા માટે નીકળ્યા હતા અને આ સ્થળે બાળકોને ગાડીમાં લઈ જતા વાલીઓ સાવધાન અમદાવાદના ઘોડાસરનો એક બનાવ છે જે લાલબત્તી સમાન છે ગાડી લોક થઈ જતા બાળક કારમાં ફસાઈ ગયું બાળકને ગાડીમાં બેસાડી પીતા ચીજવસ્તુ લેવા ગયા ચાવી બાળક પાસે હોવાથી લોક ખુલ્યું જ નહીં ભારે જહેમત બાદ આ બાળકને સહી સલામત બહાર કાઢવામાં આવ્યું ઘોડાસરના પીડી પંડ્યા કોલેજ પાસે ઇમારતોમાં લિફ્ટનો ઉપયોગ કરનારા પણ સાવધાન રહેજો સુરતનો એક કિસ્સો તમામ લોકો માટે લાલબત્તી સમાન છે સુરતમાં લિફ્ટમાં ફસાયું હતું એક દંપતી ભારે દોડધામ મચી ગઈ અડાજણના રાજ કોર્નર નામની બિલ્ડિંગમાં બનાવ બન્યો ચાલતી લિફ્ટમાં પતિ પત્ની ફસાઈ ગયા સ્થાનિકોએ ફસાયેલા દંપતીને સુરક્ષિત બહાર કાઢ્યા બિલ્ડિંગમાં ટ્યુશને આવતા બાળકો સાથે કોઈ ઘટના બને તો જવાબદાર કોણ આધુનિક યુગમાં સુખાકારી માટે સુવિધાઓ વધી ગઈ છે પરંતુ આ સુવિધાઓ ક્યારેક જોખમી પણ બની જતી હોય છે અમદાવાદ અને સુરતમાંથી લાલબત્તી સમાન કિસ્સાઓ સામે આવ્યા એક તરફ અમદાવાદમાં કારમાં એક બાળક ફસાયું પિતા બાળકને

રાજસ્થાનના અકસ્માતમાં મૃત્યુ પામનારાઓના પાર્થિવ શરીરને ભાવનગર લાવવામાં આવશે રાજસ્થાનમાં અકસ્માતમાં ભાવનગરના બાર યાત્રીઓના મૃત્યુ થયા હતા ગમખ્વાર અકસ્માતમાં કેટલાક લોકો ઘાયલ થઈ ગયા હતા અકસ્માતમાં ભાવનગર શહેરની એક મહિલા જિલ્લાના દિહોર તાલુકાના અગિયાર મૃતકોના પાર્થિવ દેહને વતનમાં અંતિમ વિધિ કરાશે તમામ સબવાહિની શામળાજી નજીક પહોંચી છે સવારે દસ વાગ્યા ની આસપાસ તેઓ શિહોર ખાતે પહોંચ્યા અને સમગ્ર ભાવનગરના આ તમામ જે બાર યાત્રીઓ હતા તેઓ રાજસ્થાનના ભરતપુર પાસે અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા આ તમામ લોકો છે એ ટ્રાવેલ્સ થ્રુ મથુરા દર્શન માટે જતા હતા પરંતુ રાજસ્થાનના ભરતપુર પાસે માર્ગ અકસ્માતમાં આ તમામના મૃત્યુ થયા અને જાણકારી પ્રમાણે જ્યારે આ યાત્રીઓની બસ એક સ્થળ પર ઊભી હતી ત્યારે ટ્રેક ટ્રકે ટ્રકે પાછળથી તેમણે ટક્કર મારી હતી અને આ બસની અંદર સવાર અને કેટલાક યાત્રીઓ નીચે ઉભેલા હતા બસની આસપાસ તેઓ આ અકસ્માતનો ભોગ બન્યા હતા થોડા સમયમાં જ આ અગિયાર પાર્થિવ દેહ દિહોર ગામમાં પહોંચશે દિહોર ખાતે લાવવામાં આવશે અને હાલ આખું ગામ હિબકે ચડ્યું છે રાજકોટમાં ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે મેચ ખંઢેરી સ્ટેડિયમમાં સત્યાવીસમી સપ્ટેમ્બરે મેચનું આયોજન છે ખંઢેરી સ્ટેડિયમ ખાતે એક દિવસીય મેચ રમાશે રવિવારથી મેચની ટિકિટનું બુકિંગ શરૂ થવા જઈ રહ્યું છે પંદરસો રૂપિયાથી લઈને દસ હજાર રૂપિયા સુધીની ટિકિટના ભાવ જાહેર કરવામાં આવેલા છે રાજકોટમાં ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ રમાવાની છે ખંડેરી સ્ટેડિયમમાં સત્યાવીસમી સપ્ટેમ્બરે મેચ રમાશે આ ખંડેરી સ્ટેડિયમ ખાતે એક દિવસીય મેચનું આયોજન છે રવિવારથી આ મેચની ટિકિટનું બુકિંગ શરૂ થશે પંદરસો રૂપિયાથી શરૂ થઈને દસ હજાર રૂપિયા સુધીની ટિકિટના ભાવ જાહેર કરવામાં આવ્યા

સાબરકાંઠામાં ખનીજ માફિયાઓ બેફામ બની ગયા છે અને તંત્ર હવે એલર્ટ થયું છે ઈડરના જાદરમાં ગોચરમાંથી રેતી ખનન કરનારા સામે ખાણ ખનીજ વિભાગે કાર્યવાહી કરી મંજૂરી વિના રેતી ખનન કરનારાઓને દંડ ફટકારવામાં આવ્યો છે એકસો પચાસથી વધુ ટ્રેક્ટર ભરીને અહીંથી રેતીની ચોરી થતી હતી આ બાતમીના આધારે સાબરકાંઠા ખાણ ખનીજ વિભાગે દરોડા પાડ્યા જોકે કાર્યવાહી પહેલા બે ટ્રેક્ટર અને એક જેસીબી પલાયન થઈ ગયા અગાઉ પણ ખનીજ માફિયાઓએ ગ્રામ પંચાયતના હોદ્દેદારોને ધમકીઓ આપી હોવાનું પણ સામે આવ્યું ખનીજ માફિયાઓ સામે તંત્રએ કાર્યવાહી કરતા ખનીજ માફિયાઓ અરવલ્લી છે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આ તસવીરો જુઓ ગ્રામજનોને ભારે ગંદકી વચ્ચે રહેવાનો વારો આવ્યો છેલ્લા છ મહિનાથી ગટરનું કામ ચાલે છે પરંતુ તેને પૂર્ણ કરવામાં નથી આવી રહ્યું સ્થાનિક લોકોને પાણી અને મચ્છરજન્ય રોગનો સામનો કરવો પડી રહ્યો છે તો સરકાર દ્વારા વિકાસના દાવાઓ તો થાય છે પરંતુ હકીકત શું છે તમે જોઈ શકો છો ટીન્ટો ગામની ગટરની સ્થિતિ જોઈને કહી શકાય કે આવા બધા દાવાઓ માત્ર પોકળ હોય છે કેટલાક દાવાઓ તો ચૂંટણી પૂરતા જ હોય છે જૈન દેરાસર જુમ્મા મસ્જિદ વિસ્તારમાં અઠ્યાવીસ લાખના ખર્ચે ગટર લાઇન બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી પરંતુ સ્થાનિક લોકો એ કામગીરીની ગુણવત્તા સામે આક્રોશ વ્યક્ત કરતા કામગીરી છ માસ અગાઉ બંધ કરી દેવામાં આવી હાલ આ વિસ્તારમાં છ મહિનાથી રોડ પર ગટરની ખુલ્લી ચોકડીઓ અને ગટરના ગરનાળા રોડ બહાર દેખાઈ રહ્યા છે ત્યારે જો જોવાનું રહેશે કે ક્યારે તંત્રની આંખો ખુલે છે ક્યારે નેતાઓ અહીંયા આવે છે ક્યારે તમને ચિંતા થાય છે કે આ જનપ્રતિનિધિઓએ મને વોટ આપ્યા છે હવે મારે કામ કરવું પડશે વરસાદની સિઝન ચાલુ છે એટલે કોમગીરી હાલ પંચાયત દ્વારા બંધ કરાયેલ છે બરોબર જેવી વરસાદ એકદમ નોર્મલ બંધ જેવું થઈ જશે તરત જ પંચાયત થ્રુ કામગીરી શરૂ કરવામાં આવે છે રસ્તો સારો બનાવવામાં આવશે છે જૂનામાં જૂનો પૌરાણિકા મંદિર છે એના આજે ગટર કરી એની લાઈન અહીં સુધી લેવાની હતી એના બદલો કટ કરીને આગળ લઈ ગયા અને રસ્તાની એવી ખરાબી કરી છે કે છેલ્લા છ મહિનાથી રોડ ઉપર જવું હોય તો આખું ચક્કર ફરીને જવું પડે ગટર લાઈન કરી છે ગટર લાઈનના પાઇપો નાખ્યા છે એ બધા રોડના ઉપર દેખાય છે જે અંદર આવવા જોઈએ બે ફૂટ અઢી ફૂટ અંદર આવવા જોઈએ એ આવતા આજે મારું જૈન જૈન મંદિર પુરાણું છે બાજુમાં સોસાયટી આવેલી છે એક બાજુ સાબરકાંઠા બેંક આવેલી છે આ બાજુ દિના બેંક આવેલી છે કોઈ અહીં સ્કૂલ સામે સ્કૂલ છે કોઈ સગવડ નથી ગામમાં આ એક વર્ષથી આ પાઇપ આ રોડ અમનેમ પડ્યો છે રોડનું નવ મહિનાથી કામ ચાલુ છે પણ એનો કોઈ નિકાલ આવતો નથી અને મચ્છર જીવ જંતુ બધું અહીં જમાના નાના નાના છોકરા બીમાર છે ઘરમાં કોઈ ઓનો નિકાલ લાવતું નથી બધી ગટર લાઈન ખુલ્લી મૂકી છે રાજ્ય સરકાર દ્વારા ગામડાઓમાં વિકાસ થાય તેવા પ્રયાસો તો કરવામાં આવી રહ્યા છે પરંતુ સ્થાનિક કક્ષાએ કોન્ટ્રાક્ટરોની કેવી બુદ્ધિ હોય છે તેવા દ્રશ્યો તમને બતાવીશ કે હું મોડાસાના ટિંટોય ખાતે છું ગામમાં 10000 ની વસ્તી આવતું આ ગામ છે પરંતુ નવ મહિનાથી આ ગટરની આ હાલત છે આપ જોઈ શકો છો જ્યાં ઊભો છું તે ગટર લાઈન અંડરગ્રાઉન્ડ હોવી જોઈએ તેની જગ્યાએ આપ જોઈ શકો છો કે આ રીતે પ્રમાણે છે અને જે તેના માટેની જે જગ્યાઓ બનાવી છે આપ જોઈ શકો છો રોડ વચ્ચે વચ્ચે આ જગ્યાઓ બનાવવામાં આવે છે દસ હજાર ઉપરાંત વસ્તી ધરાવતું આ ગામ છે જે પ્રકારે ગટર લાઈનો ખુલ્લી પડી છે કારણ કે જે પ્રકારે ભ્રષ્ટાચારના આક્ષેપ થયા ત્યારબાદ કામગીરી બંધ થઈ અને નવ મહિનાથી આ કામગીરી શરૂ થઈ નથી તેના કારણે જીવના જોખમ વચ્ચે સ્થાનિક લોકો જીવી રહ્યા છે ખાસ કરીને ગંદકી જેવા પ્રશ્નો છે તેના કારણે રોગચાળો ડેન્ગ્યુ આ પ્રકારના દ્રશ્યો છે આપ જોઈ શકો છો કે જે આ સોસાયટી વિસ્તારના જે લોકો છે તે સ્થાનિક લોકો પરેશાન છે આ જે વિસ્તાર છે જુમ્મા મસ્જિદ વિસ્તાર છે એના વિસ્તારમાં જે પરેશાની છેલ્લા નવ મહિનાથી છે અને આ પ્રકારની કામગીરી કહી શકાય કે ગુજરાતમાં ચોક્કસથી એક મજાક સમાજ છે કે વિકાસની સામે આ જ પ્રકારનું જો કામ થતું હોય તો કહી શકાય કે કેવા કેવા ભ્રષ્ટાચાર થઈ શકે છે ત્યારે જે સ્થાનિક તંત્ર છે જિલ્લા કલેક્ટર છે તેમના દ્વારા તપાસ કરવામાં આવે તેવી માંગણી સ્થાનિક લોકો કહી રહ્યા છે હાર્દિક પટેલ ન્યુઝી ગુજરાતી અરવલી